નમસ્કાર મિત્રો, એમએચએસ મીઠાપુર યુટ્યુબ ચેનલમાં હું ભૂપેન્દ્ર જેઠવા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પ્રકરણ નંબર 1. અગાઉના વિડીયોમાં આપણે સંચાલન પ્રક્રિયાને સમજાવતા જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ સંચાલન પ્રક્રિયાના જે કાર્યોની વાત કરી એની આપણે વાત કરી હતી. એમાં તમે જોયું હશે કે દરેક સંચાલન શાસ્ત્રીઓએ સંચાલન પ્રક્રિયાને સમજાવવા માટે જુદા જુદા કાર્યોની વાત કરી છે. હવે દરેક સંચાલન શાસ્ત્રીઓના મત ભલે જુદા જુદા હોઈ શકે, પણ આપણે સંચાલન પ્રક્રિયાને સમજવા માટે આયોજનથી લઈ અને અંકુશ સુધીના કાર્યોની વાત કરવાની છે. તો આ વિડીયોમાં આપણે આયોજન એટલે કે અંગ્રેજીમાં જેને આપણે પ્લાનિંગ તરીકે ઓળખીએ છીએ, નામ પ્રમાણે જ એના ગુણ છે. આયોજન એટલે યોજનાઓ ઘડવી, એનો સીધો અર્થ થયો કે એને કંઈક ભવિષ્ય સાથે સંબંધ છે. કયું કાર્ય કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, એ બાબતની જે પૂર્વ વિચારણા કરવામાં આવે એટલે કે ધારણા કરવામાં આવે એને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ. સંચાલન પ્રક્રિયાની શરૂઆત આયોજનથી થાય, એનો અર્થ એ થયો કે આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ કાર્ય છે. ટૂંકા પ્રશ્નમાં, વૈકલ્પિક પ્રશ્નમાં આ બાબત પૂછી શકે. હવે ખરેખર આયોજન એ ભવિષ્ય અંગે એટલે કે કાલે શું કરવાનું છે એનો વિચાર કરે છે. એટલે આયોજન સમગ્રપણે ભૌતિક પ્રક્રિયા કહેવાય, વિચારવાની પ્રક્રિયા છે. ધંધાદારી એકમ ઉપર જે કોઈ પણ પરિબળો અસર કરતા હોય, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો જે ધંધા ઉપર અસર કરતા હોય, ત્યારે આવા પરિબળોની અસરને ઓછી કરવા માટે કાલે જે પ્રવૃત્તિ કરવાની હોય, તમે જાણો છો કે ધ્યેય સિદ્ધિ માટે એકમની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની છે. આ પ્રવૃત્તિઓ જ્યારે કરવામાં આવશે ત્યારે એના ઉપર ધંધાને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરશે. આંતરિક પરિબળો શું છે કે સંચાલકોના કાબુમાં હોય, પણ બાહ્ય પરિબળો ઉપર સંચાલકોનો કોઈ કાબુ હોતો નથી. એ દ્રષ્ટિએ સંચાલકો આવા બાહ્ય પરિબળોની અસરને ઓછી કરવા માટે કાલે ધ્યેય સિદ્ધિ માટે જે પ્રવૃત્તિ કરવાની હોય એનો આજે એટલે કે વર્તમાનમાં વિચાર કરે છે. એટલે આપણે જોયું કે ક્યારે કઈ પ્રવૃત્તિ કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, એ બાબતનો જો વિચાર કરવામાં આવે તો એને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ. હવે આયોજન કરતી વખતે ધંધાદારી એકમ પાસે ઘણી બધી હકીકતો, ઘણી બધી બાબતો, આ હકીકતોમાંથી પસંદગી કરવી, આવી જેટલી પણ હકીકતો હોય કે ભાઈ આ પ્રવૃત્તિ છે આપણે કેવી રીતે કરવાની છે, ક્યારે કરવાની છે, કેટલા પ્રમાણમાં કરવાની છે, ત્યારે સંચાલકોને ઘણા બધા વિકલ્પો મળે છે, ઘણી બધી હકીકતો મળે છે. ત્યારે આવા વિકલ્પો અને હકીકતોની પસંદગી કરવી, એમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા, એના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન અનુમાન કરવાનું છે ભવિષ્ય વિશે. અને આવું જે અનુમાન કરવામાં આવે ને એને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ. તો આયોજન એ સંચાલન કાર્યની શરૂઆત છે. અને તમે જાણો છો કે સંચાલનના પાયા તરીકે જ્યારે આયોજનને ઓળખવામાં આવતું હોય, કારણ કે સંચાલન પ્રક્રિયાનું પ્રથમ કાર્ય આયોજન છે, એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલન પ્રક્રિયાનો પાયો આયોજન અને આયોજનનો પાયો ધારણા હોય છે. ધ્યેય સિદ્ધિ માટે કયું કાર્ય કેવી રીતે ક્યારે કરવાનું છે, કેટલા પ્રમાણમાં કરવાનું છે, એ બાબતનો જો બૌદ્ધિક કાર્યક્રમ તૈયાર કરવામાં આવે, યોજના તૈયાર કરવામાં આવે તો એને આપણે
એટલે આયોજન છે ને એ ભવિષ્યને નંઠારવાનો પ્રયત્ન છે ભવિષ્યનું ધુંધળું ચિત્ર સ્પષ્ટ કરવાનો વ્યવસ્થિત જે પ્રયત્ન છે એને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ એટલે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે જે સ્થિતિ માટે ભવિષ્યમાં જે કંઈ પણ કરવાનું હોય એની આપણે જે યોજનાઓ કાર્યક્રમો રૂપરેખાઓ તૈયાર કરીએ ને એને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ એક સારું વાક્ય આયોજન માટે કહેવામાં આવેલું છે કે ભૂતકાળને તો ભગવાન પણ બદલી શકતું નથી પરંતુ માનવી તેમના ભવિષ્યને આકાર આપી શકે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર ભૂતકાળમાં જે બની ગયું એને ભગવાન પણ બદલી શકતો નથી ભૂતકાળમાં જે કંઈ પણ ભૂલો થઈ હોય સંચાલન કરતી વખતે ભૂતકાળમાં જે કંઈ પણ ત્રુટીઓ રહી આ ભૂલો આ ત્રુટીઓ એમાં કોઈ સુધારો કરી શકતો નથી નીચાયું એવી ભૂતકાળ પણ ભવિષ્યમાં એ ત્રુટીઓ ભૂલો ફરી સંચાલનની અંદર ન થાય એટલા માટે જે કંઈ પણ પ્રવૃત્તિ કરવાની હોય એના માટે સૌથી પહેલાં તમે યોજનાઓ કરો તમારી પાસે જેટલા વિકલ્પો હોય એ વિકલ્પોમાંથી એની પસંદગી કરો એટલા માટે આયોજનને પસંદગીના કાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે આયોજન એટલે પસંદગીનું કાર્ય કોઈ પણ પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે એ પ્રવૃત્તિ કરવા માટેના ઘણા બધા વિકલ્પો હોય ત્યારે એ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી એને આપણે આયોજન તરીકે ઓળખીશું એટલે આયોજન હકીકતોની પસંદગી કરે છે એમની વચ્ચે આંતર સંબંધો સ્થાપે છે અને કોઈ પણ પ્રવૃત્તિ એનું અવલોકન અને ઘડતર કરવા માટે જે કંઈ પણ યોજના કાર્યક્રમ કે રૂપરેખા તૈયાર કરવામાં આવે એને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ એટલે આયોજન એક એવો નકશો છે જેના ઉપર ધંધાદારી એકમો ચાલી અને ધ્યેય સિદ્ધિ સુધી પહોંચી શકે છે ધ્યેય સિદ્ધિ સુધી પહોંચવા માટેની એક કેડી એક રસ્તો એક પથ એટલે આયોજન એટલે કોઈ પણ પ્રવૃત્તિ હોય માત્ર ધંધાદારી પ્રવૃત્તિની જ વાત નથી માનવીની કોઈ પણ પ્રવૃત્તિ હોય અગાઉ આપણે જોયું કે ધાર્મિક પ્રવૃત્તિ હોય સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય ઔદ્યોગિક પ્રવૃત્તિ હોય રાજકીય પ્રવૃત્તિ હોય શૈક્ષણિક પ્રવૃત્તિ હોય માનવીની કોઈ પણ પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિને એના નિર્ધારિત માર્ગે જો સારી રીતે આગળ લઈ જવી હોય નક્કી કરેલા ધ્યેયને જો સારી રીતે સિદ્ધ કરવા હોય તો એ પ્રવૃત્તિ કરતા પહેલા એ પ્રવૃત્તિ અંગેનો થોડો વિચાર આપણે કરવો પડે અને આપણે આ જે વિચાર કરીએ ને એનું નામ જ આયોજન એટલે લગ્નની પ્રવૃત્તિ હોય શિક્ષણની પ્રવૃત્તિ હોય રમતગમતની પ્રવૃત્તિ હોય રાજકીય પ્રવૃત્તિ હોય આર્થિક પ્રવૃત્તિ હોય કે બિના આર્થિક પ્રવૃત્તિ દરેકે દરેક પ્રવૃત્તિ માટે આયોજનનું મહત્વનું સ્થાન ધરાવે છે તો એનો અર્થ એ થયો કે આયોજન સાથે ચાલવામાં આવે તો ધંધાદારી એકમ ઓછા સમયમાં ઓછા ખર્ચે પોતાના ધ્યેય સિદ્ધ કરી શકે પણ જો આયોજન વગર ચાલવામાં આવશે એટલે કે પ્લાનિંગ વગર આયોજન વગર જો કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવશે તો એ પ્રવૃત્તિ આડા રસ્તે ચડી જશે ભટકી જશે જે મંજિલ જે ધ્યેય નક્કી કરેલા છે એ મંજિલ સુધી સારી રીતે પહોંચી શકાશે નહીં એટલે કદાચ એવું બને કે ધ્યેય સિદ્ધ કરવામાં ઘણો બધો સમય લાગી જાય ઘણો બધો ખર્ચ થઈ જાય તો ડાહાપણ એમાં જ છે
કે કોઈ પણ પ્રવૃત્તિ ધ્યેય સિદ્ધિ માટે શરૂ કરવામાં આવે એ પહેલા એ પ્રવૃત્તિ વિશે થોડું પ્લાનિંગ કરી લો, આયોજન કરી લો, વિચારી લો, એની રૂપરેખા તૈયાર કરી લો, અને જો એ રૂપરેખા પ્રમાણે ચાલવામાં આવે, એ નકશા પ્રમાણે ચાલવામાં આવે તો ચોક્કસ ધ્યેય સિદ્ધ થાય છે. એટલે આયોજન એ ભવિષ્યમાં જે પ્રવૃત્તિ કરવાની હોય એનો વર્તમાનમાં જે વિચાર કરવામાં આવે, જે યોજના તૈયાર કરવામાં આવે એને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ. એટલે આયોજન એ યોજનાઓ ઘડવાની પ્રક્રિયા છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આયોજન ધંધાદારી એકમ માટે શું અગત્યનું છે? તો આપણે વાત કરી કે ધંધાદારી એકમ ઉપર ખાસ કરીને બાહ્ય પરિબળોની અસર તીવ્ર રહેતી હોય છે. તો આવા બાહ્ય પરિબળોની અસરને હળવી કરવા માટે, ઓછી કરવા માટે આયોજન જરૂરી છે. એટલે આયોજન કરવાથી ધંધા ઉપર અસર કરતા પરિબળોને કાબુમાં રાખી શકાય છે, ધ્યેય સિદ્ધિ ચોક્કસ સિદ્ધ થાય છે. સંચાલન પ્રક્રિયાના બાકીના કાર્યો જો સારી રીતે કરવા હોય તો આયોજન શ્રેષ્ઠ થવું જોઈએ. એનો અર્થ એ થયો કે સંચાલન પ્રક્રિયાના પાયા તરીકે જો આયોજનનું કાર્ય સારી રીતે થશે તો સંચાલન પ્રક્રિયાના બાકીના કાર્યો જેમ કે વ્યવસ્થા તંત્ર, ગોરવણી, સંકલન, કર્મચારી વ્યવસ્થા, અંકુશ, સંચાલન પ્રક્રિયાના આવા કાર્યો જો શ્રેષ્ઠ આયોજન થયું હશે તો આવા કાર્યો પણ આપણે શ્રેષ્ઠ રીતે કરી શકશું. એનો અર્થ એ થયો કે સંચાલન પ્રક્રિયાનો પાયો, સંચાલન પ્રક્રિયાનો આધાર આયોજન છે. અને આયોજનનો આધાર છે પૂર્વધારણા, અનુમાન. જેટલું અનુમાન, જેટલી પૂર્વધારણા ભવિષ્ય માટે સાચી રીતે કરવામાં આવશે એટલું જ આયોજનનું કાર્ય સફળ થશે. અને આયોજનનું કાર્ય સફળ થશે તો જ સંચાલન પ્રક્રિયાને આપણે સફળતા અપાવી શકશું. તો આયોજન એક તો ધ્યેય સિદ્ધિને સરળ બનાવે છે. એકમની અંદર ધ્યેય સિદ્ધિ માટે જેટલી પણ પ્રવૃત્તિઓ કરવાની હોય બધી પ્રવૃત્તિઓને વ્યવસ્થિત કરવામાં આયોજનનું ફાળો મહત્વનું છે. સાથે સાથે ભવિષ્યના જે જોખમો છે, જો શબ્દ આવે ભવિષ્ય, એનો અર્થ એ થયો કે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. ટૂંકા પ્રશ્નોમાં, વિકલ્પ પ્રશ્નોમાં પૂછી શકાય. તો ભવિષ્યમાં જે આવનારા જોખમો છે, ભવિષ્યમાં ધંધાને અસર કરનારા જે પરિબળો છે, જે અનિશ્ચિતતાઓ છે, એ અનિશ્ચિતતાઓને ઘટાડવામાં, હળવી કરવામાં, પરિબળોની અસરને ઓછી કરવામાં આયોજનનું ફાળો મહત્વનું છે. અગાઉના પ્રકરણમાં આપણે આયોજનની થોડીક વિસ્તૃત વાત કરવાની છે, એટલે આ વિડીયોમાં ફક્ત આટલું જ. ફરી મળશું નવા વિડીયો સાથે. આવજો.